રવિવારના દિવસે 1-1.5 વાગ્યાના સમયમાં સિક્યુરિટી ઓફિસરે મને ધક્કો મારી અને બહાર કાઢી નાખ્યો. અને મારી બ્લડ પ્રેશરની હાલત એવી હતી કે 195 બતાવતી હતી. અને સાહેબ, આ વિષય માટે સીટી સ્કીનના અને કેમેરામાં તમારે જોવું હોય તો જોઈ શકો કે આ રીતે મારી હાલત કરી. અને આ તો આરએમઓ કનેડા લઈ જાય, પોલીસ ખાતા કનેડા લઈ જાય અને ધક્કા મારીને મને બહાર કાઢ્યા. આ સિક્યુરિટી શું કરવા માંગે? એક મોમેન્ટ એને તો અને એક મોટો માથા ભારે હતો. કઈ જગ્યાએ ગયા હતા તમે? એલજી તોમા સેન્ટરમાં. કયા દિવસે, કઈ તારીખે? રવિવારે. તારીખ કઈ હતી? તમારું નામ શું છે? નામ શું તમારું? મહેશકુમાર મફતલાલ સોલંકી. એટલે તમને ધક્કો મારી દીધો એમ? હા, ધક્કો મારી દીધો, પાડી જ નાખ્યો ત્યાં આગળ. એલજી હોસ્પિટલ ની બહાર? એલજી હોસ્પિટલ ની અંદર જ. એલજી માં કઈ રીતે ગયા હતા તમે? ચાલતા ગયા હતા? કઈ રીતે ગયા હતા? ચાલતો ગયો હતો. એમ્બ્યુલન્સ માં કે? ના, ચાલતો ગયો હતો. એમ કે સાહેબ, મારી કને 10 ચોપડી ના હતા. બરાબર. એટલે આ લોકો અને આ કઈ ટોપડી ઉપર તો મને 10 હાલ. અને રવિવારે મારી વધારે તબિયત ખરાબ થવાથી હું ત્યાં જતો. બરાબર. એટલે ત્યાં સિક્યુરિટી વાળા તમને ધક્કો મારીને કાઢી મૂક્યો? ધક્કો મારે એકદમ, હું પડી ગયો એવો ધક્કો માર્યો. કે કેસ કઢાઈને આવો, પછી જ અંદર આવવા દઈશું એમ? હા, કેસ ચોપડી લઈને આવો એમ કે. ચોપડી નહીં હોય તો અંદર નહીં આવવા દઈશું. ના, નહીં આવવા દઈએ. તમે કીધું તું મને છાતીમાં દુખે છે એમ. હા, કહ્યું ને મેં, કીધું સાહેબ મારું બ્લડ પ્રેશર વધારે રહે, પહેલાં ટ્રીટમેન્ટ ચાલુ હોય, મને છાતીમાં દુખી રહ્યું હોય એટલા માટે. કે જોડે કોણ? મેં કીધું જોડે નહીં, મારી જોડે કોઈ અત્યારે હાલની પોઝિશનમાં. પણ સાહેબ, મારે બ્લડ પ્રેશરમાં પણ આ ટ્રીટમેન્ટ ચાલુ કરાવવું હોય તો ધક્કો માર્યો ત્યાં આગળ. પણ કેમેરા સાહેબ ત્યાં લાગેલા, એ કેમેરાની અંદર તો સીન આવવાનો જ. બરાબર. પછી શું થયું? પછી એ લોકોએ આરએમઓ કને લઈ ગયા. એટલે મેં ઉભાડો કર્યો, મેં એમ ગાડ અમારા કને સાહેબ, મારી જોડે કાર્ડ. કયું કાર્ડ છે? માં કાર્ડ છે? મારી ફઈનો છોકરો એન્જિનિયર. બરાબર. ગાંધીનગર. અચ્છા, બરાબર. જો વાંચી લો. એટલે મેં કહ્યું સાહેબ, આ કાર્ડ જોઈએ, હું રિંગ કરીને વાત કરી શકું. એને એના પહેલા તો આ લોકો મારા કના કે નરેન્દ્ર મોદી ના ક્યાંથી આવ્યો, આમ આવ્યો, આમ આવ્યો, નરેન્દ્ર મોદી શું કરી લેવાનો, એમ કરીને મને આ લોકોએ આમ ધક્કા મારી મારીને કાઢ્યો. અને આ દવા આપી એની અંદરથી એને કંઈ મને છાતીનો મોટો મોટો પાડ્યો, બાકી કોઈ સ્કીન નહીં. અને એલજી હોસ્પિટલ એટલે બિલકુલ નકામું છે એમ. એના સુપરિન્ટેન્ડન્ટના આરએમ હોય, કોઈની બી જોડે હું વાત કરી શકું. પણ ના હોય તો વિધાનસભાની અંદર બી હું જઈ શકું. શાંતાબેન જી પરમાર. પછી શું થયું હતું પણ તમારે? તમે એમને અંદર જવા જતા હતા, તમને ધક્કો મારીને પાડી દીધા, પછી તમે આરોમની જોડે લઈ ગયા? આરોમાં મેં ઉભાડો કર્યો ને, બીજો પેશન્ટ હતો અને ઇમરજન્સીમાં કેસ આવ્યો હતો, એટલે અમે બે જણા મળ્યા, એટલે આરોમાં લઈ ગયો સિક્યુરિટી. બરાબર. અને પછી એમને અને ટ્રીટમેન્ટ કર્યો અને મને ઇન્જેક્શન આપ્યું અને દવા ગોળી આપી. પછી સારું થયું તમને? ના, સારું તો અત્યારે બી નહીં, અત્યારે બી જઈને આવ્યો એલજી ની અંદર. બરોબર. કઈ કાર્ડિયોગ્રામ કે એવું કઈ કાઢ્યું હતું તમારું? હા, કાઢ્યું ને. બરાબર. છાતીમાં દુખે છે એવું તમે કીધું હતું? હા. અચ્છા, એટલે એમને દવા ને બધું આપ્યું ને તમને? ઇન્જેક્શન આપ્યું, ગોળી આપી. બરાબર. પણ પેલા તમને અંદર જ ન જવા દીધા, ધક્કો મારીને પાડી દીધા? ધક્કો મારીને સિક્યુરિટી ચેન્જ કરાવી. તમે પડી જ ગયા હતા? હા, પડી જ ગયો ત્યાં આગળ, નીચે પડી ગયો. તમે હું કેમેરાની અંદર તો આવી જ જાય, તો સીટી કેમેરા લાગેલા અહીંયા, એક્સિડન્ટ બની હોય તો સીટી કેમેરા લાગેલા છે. બરાબર. હું કઈ જાણકાર નહીં, અભણ નહીં, અભણ નહીં કે આને ફોન કરું ને તો આખું એલજી ખકડાઈ ને ખાવા. પછી આ કાર્ડ બતાવ્યું તમે? હોવે તો મને એમ કહેવા માંડે કે બધા કાર્ડો આવા લઈ લઈને આવવા. બરાબર. આ સિક્યુરિટી વાળા ને એને તો બધા લો જ છે. મારે એલજી હોસ્પિટલ ની અંદર જે બી સિક્યુરિટી હોય એને તો ચેન્જ કરાવી. પછી ફરી બતાવવા ગયા હતા તમે? આજે ગયા હતો. ઓકે. અને આ કેસ તમે કેસ કઢાયો છે બરાબર, તો પૈસા તમે કીધું નહોતા, પછી ક્યાંથી આવ્યા પૈસા? આજુબાજુવાળા કને 10 લઈને આ ચોપડી કઢાવી. સારું. અને આજે કેસ નહીં કઢાવો તો તમારું કંઈ ટ્રીટમેન્ટ નહીં થાય એવું કીધું તમને? હા. કેસ નહીં કઢાવો તો કોઈ ટ્રીટમેન્ટ નહીં થાય એમ કીધું? કોઈ ટ્રીટમેન્ટ નહીં અને કોઈ માફી નહીં એલજી હોસ્પિટલની અંદર. બરાબર. દરેક બાબત તો
પૈસા ભરવાના એટલા ભરવાના જ. ઓકે સર, તમારી જો મારી જોડે બીપીએલ યાદી બી છે. ઓકે બરાબર, એ કાર્ડ બતાવ્યું હતું તમે? ના કેમ, એ તો ઘરે પડી તું બીપીએલ યાદી માં બી, એને માફી નહીં એક રૂપિયાની. એમ આ લોકો કે બીપીએલ યાદી માં કઈ નહીં, સિટી સ્કેન કરાવો તો 1500 ભરવાના એટલા ભરવાના છે. સારું, ઓકે. બીજું કઈ કેવું છે તમારે? ના સાહેબ, ધન્યવાદ. અત્યારે 12 માળની હોસ્પિટલ ઉભી કરી છે સાહેબ, અને મને ત્યાં નગરીમાં મોકલ્યા છે, તે પડદાના ડોક્ટર નહીં. તપાસ તો કરી છે બધી? હા તપાસ કરી છે, આ તો આજે બતાવી આંખની. તો કે એમ કહ્યું કે નગરી હોસ્પિટલમાં જાઓ, આજે તો કંઈ એવું હતું નહીં, આંખમાં તકલીફ હતી એટલે જોયો, તો આજે બી ઓકે.